તમને એક વાત કહું, આજે અક્ષય કુમારના ફેન્સ માટે હું એક ગુડ ન્યૂઝ લઈને આવી છું. હાઉસફુલ 4 જોયા પછી તમે થોડા નિરાશ થયા હશો ને, તો ગુડ ન્યૂઝ એ છે કે આજે અક્ષય કુમારની એક મૂવી રિલીઝ થઈ છે. તો લેટ્સ ટોક અબાઉટ ઇટ. વેલકમ ટુ મૂવી ટોક્સ વિથ દેવાંશી. આજે વાત કરવાના છે ગુડ ન્યૂઝ મૂવીની. આ મૂવીને ડિરેક્ટ કરી છે રાજ મહેતાએ, જે રાજ મહેતાની એઝ અ ડિરેક્ટર ડેબ્યુ ફિલ્મ છે. આ મૂવીને પ્રોડ્યુસ કરી છે કરણ જોહરે. મૂવીની સ્ટાર કાસ્ટ છે અક્ષય કુમાર અને કરીના કપૂર એઝ અ વરુણ એન્ડ દીપ્તિ બત્રા એન્ડ દિલજીત એન્ડ કિયારા અડવાણી એઝ અ હની એન્ડ મોનિકા બત્રા. વરુણ અને દીપ્તિ એક મેચ્યોર કપલ છે, પોતપોતાના કરિયરમાં ખૂબ બિઝી છે. એ લોકો વચ્ચે કમ્યુનિકેશન બી ઓછું છે. લગ્નના 7 વર્ષ પછી પણ એ લોકોને બાળક ના થતાં એમના ફેમિલી તરફથી પ્રેશર આવી રહ્યું છે. એ લોકોને પૂછવામાં આવી રહ્યું છે કે હવે બાળક ક્યારે આવશે. આ બધા પ્રશ્નોથી ફ્રસ્ટ્રેટેડ થઈને એ લોકો એક ફર્ટિલિટી ક્લિનિકમાં જાય છે. ડૉક્ટરની એક ભૂલને લીધે થઈને એ લોકોનો પાલો હની અને મોનિકા બત્રા જોડે થાય છે. આ કપલ એકદમ ઓપોઝિટ છે, મનમોજી છે, જોલી છે, લાઉડ છે અને ખૂબ સરસ રીતે જીવનનો આનંદ માણી રહ્યા છે. તો તમે વિચાર કરી શકો છો, ઇમેજિન કરી શકો છો, જ્યારે બે કપલ વચ્ચે આટલો બધો ડિફરન્સ હોય તો કેટલી ટ્રેજેડી થઈ હશે અને કેટલો ડ્રામા થયો હશે. બસ આ મૂવીની આ જ કહાની છે. આ મૂવી તમને ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ પૂરું પાડશે. દિલજીત અને અક્ષય કુમાર તમને એક મોકો નહીં છોડે હસાવાનો. કિયારા અડવાણીની ઇનોસેન્ટ કેરેક્ટર એણે ખૂબ સરસ રીતે ભજવ્યું છે. કરીના કપૂરને એઝ અ મેચ્યોર લેડી જોવાની બી તમને મજા આવશે. આ મૂવીનો સબ્જેક્ટ થોડો સેન્સિટિવ છે, પણ થેન્ક્સ ટુ રાઇટર્સ એન્ડ ડિરેક્ટર આ મૂવી તમને ક્યાંય વલ્ગર નહીં લાગે, તમને અનકમ્ફર્ટેબલ ફીલ નહીં કરે. તો 31st આવી રહી છે, લાસ્ટ ડે ઓફ 2019. તો વોટ્સ યોર પ્લાન? આર યુ ગોઈંગ ટુ વોચ ધીસ મૂવી? લેટ મી નો ઇન ધી કમેન્ટ્સ હાઉ ડુ યુ લાઈક ઇટ. સી યુ નેક્સ્ટ ટાઈમ.